નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુકુંજ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સંખ્યાઓ શીખી ગયા, બરાબર છે ને? એની અંદર 51 થી 60 સુધી, 61 થી 70 સુધી, 71 થી 80 સુધી, 81 થી 90 સુધી અને 91 થી 100 સુધીની સંખ્યા આપણે શીખી ગયા. એની અંદર નાની મોટી સંખ્યા, વચ્ચેની સંખ્યા, તરત પછીની સંખ્યા, તરત પહેલાની સંખ્યા, ખૂટતી સંખ્યા પણ આપણે શીખી ગયા. આજે આપણે હવે શું કરીશું, જો અહીંયા આગળ મેં તમને 10-10 ના જૂથ બનાવતા પણ શીખ્યું છે, જૂથમાં ગણતરી કરવી. 10-10 ની જૂથની ગણતરી કેવી રીતે કરવી, જો અહીંયા આગળ જૂથ આપેલા છે તેની ગણતરી કરવાની છે, તેને શબ્દ અને અંકમાં લખવાના છે. જો અહીંયા આગળ 10 નું એક ગ્રુપ છે ને 10 નું બીજું ગ્રુપ છે, હવે એને આપણે ગણો અને લખો, કાઉન્ટ કરવાના છે અને લખવાના છે, કાઉન્ટ એન્ડ રાઇટિંગ. જો અહીંયા આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 નું એક ગ્રુપ થયું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ફરીથી 10 નું એક ગ્રુપ, બરાબર. હવે 10 ને 10 20 થયા, 20, બરાબર છે. હવે એને આપણે શું કરવાનું છે, અહીંયા આગળ આપણે ગુજરાતીમાં લખીશું અને અંકમાં અને શબ્દમાં લખવાનું છે. અહીંયા આગળ ગણવાનું અને લખવાનું છે, બરાબર. 10 10 ના 2 ગ્રુપ છે. એવી રીતે આ 10 10 ના 2 ગ્રુપ ની અંદર બીજા 2 ઉમેરી લઈએ તો કેટલા થાય, તો 10 ને 10 20 છે, બરાબર. અને 21 22, તો અહીંયા આગળ તમારે એ રીતે શું લખવાનું રહેશે, 22. આ જ પ્રમાણે તમારી ચોપડી સ્વાધ્ય પોથીની અંદર આપેલું છે. આવી રીતે તમારે 10 10 ના ગ્રુપ ગણવાના અને બાકીની જે સંખ્યા આપી હોય તેની ગણતરી કરી શબ્દ અને અંકની અંદર તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 નું એક ગ્રુપ થયું, પછી છે 1 2 3 4 5 6 7 8 9 10 10 નું બીજું ગ્રુપ થયું, બરાબર છે. હવે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ફરીથી 10 નું એક ગ્રુપ થયું. હવે જો અહીંયા ગણી 3 ઉમેરી છું, બરાબર. હા, તો અને બીજું એક ઉમેરી દઈએ તો 1 30 તો થયા છે, 31 32 33 અને 34. હવે જો આ 30 છે, એની અંદર 4 ઉમેરવાના આપણે, તો કેટલા મળશે, 34. તો તમારે અહીંયા ગણી અંકમાં અહીંયા ગણી લખવાનું છે 34 અને ફરીથી આપણે શબ્દમાં લખીશું 34. તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રમાણે જ સંખ્યાઓ આપેલી છે. ચોપડીની અંદર પણ તમારે 10 10 ના ગ્રુપ આપેલા છે, એ જૂથની ગણતરી કરવાની. 10 નું ગ્રુપ હશે 20, 10 10 ના 2 હોય તો 20 હશે, 10 10 ના 3 એટલે કે 30, 10 10 ના 4 એટલે કે 40, 40 ની અંદર 4 ઉમેરી તો 44. તમારે અંકમાં અને શબ્દમાં એ રીતે જે પણ સંખ્યા આપી હોય તેને જૂથમાં ગણતરી કરવાની છે અને અંક અને શબ્દમાં તમારે આ રીતે લખવાનું છે. હવે આગળ જઈએ તો ખૂટતી સંખ્યા લખો. મેં તમને 51 થી 100 સુધી આપણે જે 11મું ચેપ્ટર છે આપણે એની અંદર આપણે શીખી ગયા છે. સંખ્યાઓ પણ મેં તમને શીખવી છે, અંક અને શબ્દમાં કેવી રીતે લખવું, આગળ પાછળની સંખ્યા, નાની મોટી સંખ્યા પણ આપણે શીખી ગયા છે. હવે જો અહીંયા આગળ ખૂટતી સંખ્યા, તો અહીંયા આગળ 51 છે, બરાબર. પછી 53 છે, 54 છે, તો એકમના સ્થાનમાં કેટલા છે, 1 છે. દશકના સ્થાનમાં 5, તો બધા દશકના સ્થાનમાં 5 છે એટલે દશકના સ્થાનમાં 5 તો લખી જ દેવાના. 1 પછી કેટલા આવે, તો 2. તો બરાબર આપણે જો ક્રમશઃ સંખ્યા મળી 51 52 53 54, હવે બાકી રહે તો દશકના સ્થાનમાં 5 અને 4 પછી કેટલા આવે, તો 5. આ રીતે તમારે સરળી રીત યાદ કરી અને લખવાનું છે. તો જો આપણે ક્રમશઃ સંખ્યા મળીએ 51 52 53 અને 55, આ રીતે તમારે આગળ લખવાનું છે. હવે આવી 61 ની લાઈન, તો જો અહીંયા આગળ આપણે લખીએ છીએ 61 62 63 64 65 66 67 68 અને 70, બરાબર છે. હવે એની અંદર જો 61 છે, 61 પહેલા કઈ સંખ્યા છે, 62 છે, 62 પહેલા કઈ સંખ્યા છે, 61 છે, બરાબર. તો દશકના સ્થાનમાં 6 તો લખવાના, તો 2 પહેલા કેટલા આવે, 1. જો અહીંયા આગળ 1 છે ને, હા, તો આપણને 62 પહેલા કઈ સંખ્યા મળી, 61. હવે દશકના સ્થાનમાં 6 તો લખવાના જ, 62 પછી જો કેટલા છે, 63, બરાબર. તો 2 પછી કેટલા આવે, 3. તો અહીંયા આગળ તમારે એકમના સ્થાનમાં 3 લખી દેવાના. એ રીતે આગળ જોઈએ તો દશક
63 64 અને 65 હવે આગળ જોઈએ તો 71 ની જગ્યાએ હવે એની અંદર દશકના સ્થાનમાં 7 તો લખવાના છે અહીંયા ઘણી પણ લખવાના છે તો 3 છે બરાબર 73 છે અહીંયા ઘણી 72 એટલે કે બે એકમના સ્થાનમાં તો અહીંયા ઘણી કેટલા છે એકમના સ્થાનમાં 1 એટલે કે 71 બરાબર ફરીથી દશકના સ્થાનમાં 7 લખીએ એટલે 1 અને 3 તો છે તો એ બેની વચ્ચે કઈ સંખ્યા આવે 2 તો આપણે અહીં આગળ લખીશું 2 એટલે કે 71 72 અને 73 બરાબર હવે દશકના સ્થાનમાં 7 લખી દીધા ફરી જો અહીંયા આગળ 3 છે તો 3 પછી કઈ સંખ્યા આવે 4 હવે 5 પહેલા કઈ આવે તો પણ 4 તો અહીંયા આગળ આપણે 4 લખી દીધા એટલે આપણને 74 સંખ્યા મળી તો જો 71 72 73 74 અને 75 આ પ્રમાણે તમારે લખવાનું રહેશે હવે છે 81 ની લાઈન તો જો દશકના સ્થાનમાં 8 છે બરાબર તો 8 લખી જ દેવાના 1 પછી કેટલા આવે 2 તો 81 અને 82 હવે છે દશકના સ્થાનમાં ફરીથી 8 મૂકી દઈએ 2 પછી કેટલા આવે 3 4 પહેલા કેટલા આવે તો કે 3 તો અહીંયા આગળ આપણે કેટલા લખી દેવાના 3 તો 81 82 83 અને 84 હવે ફરીથી અહીંયા આગળ જો 8 છે 4 પછી કેટલા આવે 5 તો 84 પછી પણ કેટલા જ આવે 5 જ આવે તો આપણને આ સંખ્યા મળી ગઈ તો જો અહીંયા આગળ 51 52 53 54 અને 55 61 62 63 64 65 71 72 73 74 અને 75 81 82 83 84 અને 85 તો જો વિદ્યાર્થી મિત્રો તમારી સબ્જેક્ટ પોથીની અંદર ગણો અને લખો આ રીતે જૂથ ગણતરી કરી અંકને તમારે જોઈ જે પણ અંક આવે તેને અંકમાં અને શબ્દમાં લખવાના છે એ રીતે પૂરતી સંખ્યા પણ આ રીતે મેં તમને અહીંયા ઘણી અલગ અંક છે તમારે સબ્જેક્ટ પોથીમાં આનાથી અલગ અંક હશે એ રીતે તમારે આવી રીતે કરવું ના ફાવે તો તમારે આ રીતે 61 81 71 ની લાઈન લખી દેવાની અને આગળ પાછળની સંખ્યા એટલે કે પૂરતી સંખ્યા તમારે આમાંથી શોધીને લખવાની રહેશે બરાબર છે તો આશા રાખું છું કે તમને આ જૂથ ગણતરી અને જે પૂરતી સંખ્યાઓ છે એ તમને સરસ રીતે લખતા આવડશે થેન્ક યુ